मने तो मजा आवे एटले જો અહીં બે હાંડવાની નોનસ્ટિકનો બહુ મોટો પણ બન્યો અને સરસ બનાવી દીધો દ્રષ્ટિબેને. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આપ સૌ કુશળ છો? આપ સૌને જય લક્ષ્મીનારાયણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર, જય હાટકેશ, જય જલારામ અને મહાદેવર, જય દ્વારકાધીશ. મિત્રો, અહીંયા જે સાંજે હાંડવો બનાવવો છે તો કરું છું તૈયારી, પણ હમણાં આની વચ્ચે તમને આપું છું જે વિડીયો, એ આપણે ગળાવ્યાની પ્રોસેસ છે ને તમને બતાવી દઉં, એટલે સડક પ્રોસેસ થાય હાંડવાની, બરાબર ને? તો ચાલો આપણે અત્યારે હાંડવા માટેનો લોટ પલાળી લઈએ, જેને કહેવાય બોળો નાખી દીધો એમ પણ કહી શકાય, ઢોકળા માટે કે હાંડવા માટે જેની પહેલી પ્રોસેસ થાય તે. આપણે છે ને હાંડવો બનાવવો છે કે પંચદાળ ઢોકળા બનાવવું હોય તો એની માટે શું, આ નોકરીને કરતા હોય, જ્યારે આપણે વર્કિંગ વુમેન હોય ને આ તકલીફ હોય કે બધું કરવું હોય, એ તો પોચી તમે મનાવવાના તો શું કરવાનું, લગભગ તો એની તો પેલી દાળ પલાળે, પછી સવારે પીસે, પછી દહીંમાં કે અને ત્યારે સાંજે હાથો આવે. તો હું હંમેશા તૈયાર રાખું કે ઈચ્છા થઈ તો સવારે પલાળી નાખી તો સાંજે દળી શકે, કે સાંજે ઈચ્છા થઈ સાંજે બનાવે એટલે સવારે બનાવી શકાય, તો એની માટે જો અહીં તૈયાર કરું છું દળાવવા માટે. તો અહીં આપણે એ દળાવવા જો એક વાટકી આટલી ચણાની દાળ, હવે આ એક વાટકી આપણે જોખાની દાળ લીધી ને એની અડધી આપણે આ મગની દાળ લીધી, કોતરા વગરની છડિયા, અડધી વાટકી અડધી, હા આપણે જેટલી આ ચણાની દાળ લીધી એની અડધી લેવાની, અને ચણાના દાળથી અડધી અને મગના દાળની સરખી જ આપણે લઈ છે તુવેર દાળ, અને થોડીક નાખી છે મસૂરની દાળ, એની સાથે થોડીક નાખું છું અડદની દાળ. અડદની દાળ થોડીક વધુ નાખી તો બાઇન્ડિંગ સારી આવે, પણ અમે ખૂબ ઓછી અડદની દાળ ખાઈ છીએ, કારણ કે અડદની દાળ છે ને દહીં કે સાથે ખાવાથી શરીર માટે સારી નહીં, એટલે આપણે ટેસ્ટને થતી ને શરીર સારું રહે એ આપણે જોવાની. તો આ બધું આપણે મિક્સ કરીએ, આપણું મિક્સિંગ જેટલું થાય ને એટલા નેતા સામે અડધા ચોખા લેવાના. તો જો મેં અડધા માપીને જ લીધા છે, એની તમને બાજુમાં બતાવું તો તમને સરખા જ લાગશે છે ને, આ બાજુ દાળ ને આ બાજુ ચોખા, તો બંને અડધા અડધા. હવે આને મિક્સ કરીને આને કરકરા દળાવી લેવાનું, ભાખરીના લોટ જેવા કે ભાખરીના લોટથી થોડો કરકરો એવો દળાવી રાખવાનો. આપણે મિક્સરમાં દળી લેવો તો મિક્સરમાં દળી શકાય ને ઘંટીમાં દળવો તો ઘંટી દળાવી લેવાય, ઘરે ઘંટી હોય તો ઘરે ઘંટીમાં દળી શકાય. આ તૈયાર પડ્યો તો જ્યારે ઈચ્છા થાય ત્યારે તો 10-12 કલાક પહેલા આપણે પલાળી લઈએ તો થઈ જાય, ઉનાળામાં 4-5 કલાકમાં આનો આથો આવી જશે. અમે નાસિકમાં શું કરીને આવે ને તો પીસવામાં પેલી મેથી એ ભેગી પીસી નાખો, આપણે આમાં એક મુઠ્ઠી મેથી નાખી દઈશું, મને કહે છે મેથી છે ને શરીર માટે ખૂબ સારી, એટલે આમ મેથી ખાવાની ઈચ્છા ના થાય પણ આમ ખવાય, વઘારમાં ખવાય. ઇન્ડિયન જે મસાલા છે ને આપણા ભારતીય મસાલા એ શરીરને સારા માટે જ બન્યા છે, કોરોના વખતે ઘણા લોકોને ખબર પડી, મોટે ભાગે લોકો એમ કહેતા હોય ગરમ મસાલો નડ્યો, ગરમ મસાલો નડ્યો, ગરમ મસાલો ખાઈને શું, તમને ઉધરસ થઈ હોય તો તમે લવિંગ ખાઓ તો જ ખવાય, ચામાં પણ એ ન ખાય, તો આ મસાલા ક્યાંય નડતા નથી, એનો ઉપયોગ એ માત્રા જાળવીને અને ક્યારે ખાવું એના પર જરૂરી છે, બાકી એટલે મસાલા નડે નહીં. બાકી અમુક લોકો શું ટેવ પડીએ મસાલાવાળું ખાધું, તમે ઘરે મસાલો ખાવાનો રોજ ખાવાનો તો જ લવિંગ એલચી બધું શરીર માટે સારા છે. તો આમાં થોડીક એક મુઠ્ઠી જેટલી હું મેથી નાખી દઈશ, તો જો આટલી આપણે એની અંદર મેથી નાખી દીધા કે આથો જલ્દી આવી જાય અને શરીરને પણ સારું. આશરે 1.5 ચમચી જેટલી હશે, 1 ચમચી માંડ હશે. કચ્છમાં તો આમે સારો આથો આવી જાય, આમ ઠંડો પ્રદેશ હોય ત્યાં મોડો આવે, શિયાળે કરવો તો સારો રહે, હવે તો ગરમી આવી જશે એટલે આપણે આ તો બરાબર આવી જશે. તો મિત્રો જોઈએ ને એ રીતે આપણે આ દળાવી રાખ્યું છે, હવે છે ને એને એક કટોરમાં લોટ લઉં છું હાંડવો બનાવવા માટે, ને આની અંદર આપણે બધું મેથી સહિત બધું મિક્સિંગ કરીને આપણે દળાવી લીધું છે. તો આપણી ભાષામાં છાશ, પણ ઘણા કે બટર મિલ્કમાં પલાળો એવી મને કમેન્ટો કરતા એટલે હું એ થોડુંક બોલું એમ. તો અહીં આપણે આ રીતે છાશમાં મિક્સ કરી અને બોળો નાખી દઈએ, સવારના 8 વાગે હું બોળો નાખી રહી છું, આપણે સાંજે બનાવશું. કચ્છ પ્રદેશ થોડો ગરમ છે એટલે ત્યાં જલ્દી બોળો આવી જાય, આથો આવી જાય. Thank you.
તો આ રીતે મિક્સ કરીને હવે ઢાંકીને મૂકી દેશું. જો આપણે આમાં ગંઠા જેવું લાગે ને તો એક કલાક રહીને ફરી હલાવી લેવાનું, તાકી શું કરે કે છાશનો રસ લઈ લેશે ને તો પછી જલ્દી માંગી છે કોઈ ગાંઠો લાગે તોય. અને પછી સાંજે જ આપણે ખોલશું ત્યાં સુધી આ તો આવી જ જશે. તો મિત્રો, 2 વાગ્યા છે બપોરના. રોજ સવારે એમ નીકળી જાય કે સવારે ફ્રી થઈએ, કામ કરીએ, પછી જઈએ હોસ્પિટલ, આયુર્વેદિક હોસ્પિટલે પંચકર્મની ટ્રીટમેન્ટ ચાલુ છે મારી. એટલે હવે તાવ બાવ હલકા થઈ ગયા એનાથી, પણ અઠવાડિયું સતત ટ્રીટમેન્ટ ચાલશે એટલે એમાં નીકળી જાય. અત્યારે હવે લઈ લઈએ આપણો સુવિચાર. આજના સુવિચારની વાત કહીએ તો આપણે એમ કહીએ કે માણસ ક્યારે ખરાબ નથી હોતો કે ખોટો નથી હોતો. ખોટું હોય છે એની માટેનું સમય, એની જિંદગીનો સમય હોય છે એ ખોટો હોય છે, પણ લોકો એ માણસને ખોટો કહે છે. એનો ખોટો સમય ચાલી રહ્યો છે એવું નહીં છે જ. એવું જેવી રીતે કે પતંગ કટે કપાઈ ગઈ, પતંગ ક્યારે નથી કપાતી, કપાય છે એનો દોરો. તો લોકો તો એમ જ કે પતંગ કપાઈ ગઈ, કોઈએ કીધું કે દોરો કપાઈ ગયો એટલે પતંગ ચાલી ગઈ. તો આ જિંદગીનું પણ એવું છે, માણસનું પણ. એટલે કોઈ પ્રત્યે જ્યારે આપણે જોઈએ છીએ, અહીં સુવિચાર પૂર્ણ થાય એની આપણે વાત મર્મ લઈએ તો એવો લઈ શકાય કે આપણે જોઈએ છીએ ત્યારે આપણે એવા વિચાર લેવાના કે એની પરિસ્થિતિ શું છે. એ માણસ ખોટો ન હોઈ શકે, એની પરિસ્થિતિ શું છે. હા, સાચી પરિસ્થિતિ પ્રમાણે કોઈને બનાવવાનું કામ કરે તો એ માણસ ખોટો છે, પણ ઘણીવાર બિચારાની પરિસ્થિતિ નથી હોતી. આપને વાયદો આપ્યો એ વાયદે નથી પહોંચી શકતા ત્યારે માણસ ખોટો નથી હોતો. કેમ કે મને આ બધા અનુભવો થઈ રહ્યા છે જીવનના, કે જ્યારે તકલીફ થાય, શરીરમાં આ થાય, ત્યારે તમે જે કીધું છે ત્યાં નહીં પહોંચી શકો. તો એ લોકો એમ કે વાયદા કરે પહોંચશે નહીં. બરાબર, ચાલો મિત્રો. તો મિત્રો, દ્રષ્ટિ તીળી જાય છે બહાર, તો જઈએ બહાર. પણ એક વિડીયો કરવાનો છું રવિવાર 10 તારીખે, સવાલ તમારા અને જવાબ અમારા. તો સવાલો કરજો અને હું વિડીયો દ્વારા તમને જવાબ આપીશ. બરાબર ને, રવિવારને 10 તારીખે સવાલ તમારા જવાબ અમારા. એ હે, કેવા મસ્ત છે, બહુ જ મીઠા, એટલા મીઠા છે. જલ્દી થવા ન દે કોઈ, આ તો જંગલમાં મળે રહા આપને, એટલે આટલા મીઠા સેતુર મેં કંઈ ખાધા નથી. બેરીઝ જોઈ ને જે આપણે એમાં જ, એટલા મીઠા, એટલા મીઠા, ગુજબ મીઠા, બહુ મસ્ત છે. દ્રષ્ટિબેન નું મન બહેલી જાય, તો મારું તો બહેલે એટલા માટે ખણી આવે બને ક્યાંક ને ક્યાંક. હાલો, બાકી આની કઈ થેલી તો ના ભરાય કે આપણે એમ થાય ઘણા ઉતારશું કોક ને દેશું એમ ના થાય. એ ખાઓ ને મોજ કરો, એટલું થાય આનું તો. સીતુમાં એટલું જોઈ શું મમ્મી તમે શું કરો, અરે આની થેલી ભરે આમ શું. ના ના, આને શું કરો, શું નામે, સેતુ, સેતુ નો હોય, સેતુ ર, સેતુર, સેતુર. અચ્છા, તો ભલે, ટૂંકમાં એમ, ટૂંકમાં એમ સેતુ ઉતારવા ગયા હતા, સેતુ ઉતારવા ગયા હતા એમ એમ ના હોય, સેતુ ર, સેતુ ર. ઠીક, સેતુરની મોજ દ્રષ્ટિ પણ લઈ રહી છે. મેં ખાલી એકલી લીધી એમ નથી, આ નાનકડો એ છોડ પણ હે સરસ નહીં. તારા જેવડો ઓલો મારા જેવડો હતો જબરો. શું લાડુ આવી ગયું, લાડા હોય તને જોવો તો બગીચો જોવાઈ ગયો, બગીચો જોવાઈ ગયો ને. બીજું કઈ છે નહી આમ તો, સરસ છે ઝાડ પાને કણજરા જો આ ફૂલ. અમે નેચરલ બ્લસ થાય, શું થાય, નેચરલ બ્લસ. અચ્છા, હાથે કેવા થઈ ગયા, જો તો મોઢામાં લગાવીશ આગળ દેખાશે કે આ ટપકા નેચરલ બ્લસ કહેવાય છે. અચ્છા, કેવું થયું, દેખાતું નથી પણ દ્રષ્ટિબેન નો શોખ પૂરો થઈ ગયો માથે જોવા. હાલો મમ્મી મસ્ત.
કીડી વહેમાં મસ્ત ફૂલ પણ હે મહાદેવને ચડાવવા માટે. આ તો મહાદેવની વાડી હોય તો મહાદેવ જેવી જોઈએ ને. આ મસ્ત નદીનું પટ કેવું સરસ દેખાડ્યું છે. સરસ લાગે નું નહીં અહીંયાથી સીન કેટલું વખત લાગે. સની મંડીઓ તૈયારી આવી ગયો આથો. થોડુંક આવ્યું એને થોડુંક હવે અંદર નાખશું. અંદર થોડો ખાવાનું સોડા બેકિંગ સોડા નાખવા પડશે ને. હજી ઠંડક હે ને હમણાં વાતાવરણ ઠંડી આવી ગઈ આપણે અહીંયા. વેજીટેબલમાં જુઓ કાંદા ગાજર કેપ્સિકમ અને દૂધી દૂધી એટલે છીણી છે ને આ બધાને ચોપરમાં કાપી નાખ્યા છે. અને લસણની પેસ્ટ બનાવશું. આમાં તૈયાર કરી રાખી છે નાખી દે સીધી. બધા વેજીટેબલ પેલે નાખી દેશું અંદર. મેમો બનાવતા નહીં મેં જતો. હાંડવામાં વેજીટેબલ ઘણા સારા લાગે એટલે તો હેલ્ધી. જેને જેવું ભાવે એવું મને તો મજા આવે એટલે ભરી ભરીને વેજીટેબલ નાખવાનું. તો એમાં અડધી ચમચી જેટલી સાકર નાખી દઈશું આપણે. એક ચમચી લસણ ખાંડેલું લસણ. તમને પસંદ હોય તો આદુ મરચા લસણની પેસ્ટ નાખી શકાય. સ્વાદ અનુસાર નમક નાખશું આપણે. એક ચમચી ધાણા પાવડર. એક ચમચી લાલ મરચું. તમારા સ્વાદ અનુસાર તીખાશ જેમ ખાતા હોય પ્રમાણે નાખવાનું બરાબર ને. અડધી ચમચી જીરું પાવડર. અડધીથી ઓછી એટલો ગરમ મસાલો. આમાં એને હળદરે ઘણા નાખે પણ મને આ થોડોક જે આ થોડોક પીળો જે દાળનો કલર હોય ને એમાં મને વધારે મજા આવે ઓરિજિનલ કલર. ઓરિજિનલ કલરમાં બાકી હવે મરચાનો તો ટેસ્ટ આવશે જ કેમ કે ચીલી ફ્લેક્સ ત્યારે મેં બનાવ્યો ત્યારે ચીલી ફ્લેક્સ નાખીતું તો એ રે પણ અહીંયા એ આવશે. મિક્સ કરી લઈશું આપણે. બરાબર મિક્સ કરી લઈએ. થઈ ગયું છે આપણું. હવે આપણે એને બેકિંગ સોડા જોઈશે. અંદર એક ચમચી એકથી દોઢ ચમચી જેટલું તેલ નાખી દઈશું. શરૂઆતમાં નાખી દેતું તેલ એટલે પછી નાખ જોઈશે જ પણ આમાં જે તેલ હોય તો એ સરસ થાય છે. ઓછો થાય ને ટેસ્ટી થાય. બસ આથી આ થઈ ગયું. હવે 2-3 મિનિટ રેસ્ટ આપશો ત્યાં સુધી આપણે તૈયારી કરશું. તમે એની ત્યાં સુધી એને રેસ્ટ પણ આવી જશે ને તૈયારી પણ થઈ જશે. તો તરત બનાવવું ને એટલું આપણે બેટર રાખવાનું છે. અને જો એટલું કાઢી નાખ્યો ને બીજું આટલું જેટલું જરૂર છે એમાં નાખી છે. ઇનો ઘણો નહીં પણ અડધી છે થોડોક જ નાખ્યો છે. આમાં આના પર એક મિનિટ કરવા માટે તેલ કે પાણી નખાય પણ ઓલરેડી આપણું આ બેટર થોડુંક ઢીલું થઈ ગયું છે. ઉપર આપણે પાણી નથી નાખ્યું અને હવે એને એક ડાયરેક્શનમાં થોડો ફેરવશું એટલે અંદર હવા ભરાઈ જશે અને ફૂલી જશે. બેટર હલકું થાય ત્યાં સુધી કરવાનું. અને જો સાદી તવીમાં દ્રષ્ટિ બનાવી રહી છે. નોનસ્ટિકમાં પણ બને સરસ. બે બાજુ બગાર મૂક્યા. આ બાજુ લોહીયામાં મૂક્યો અને આ બાજુ સાદી તવીમાં. રાઈ ઓફ છે બધા ના નાખે. રાઈ તો કોઈ જીરું જીરું અને હવે તલ નાખી અને ફટાફટ બેટર નાખવું પડશે નહીતર અમારે પૂરું કિચન તત કરી ઉડે. જો આવી રીતે નાખી દીધો તેલ થોડું સાઈડમાં આવી રીતે દેખાશે અને ઢાંકી નાખશું આપણે. ત્યાં સુધી આ તવી તૈયાર થઈ ગઈ તો એમાં કરી લેશું આપણે. આમાં ઓલા નાખે જલ્દી નાખે આમાં તરત તરત જ ઉઠશે મીઠું રહ્યું ને.
મમ્મી આમ આવે તો આખું શું મેરા પર 20% ફેવરી થાતો હે કાસે નહી તર હાસે આને મેરા ટ્રક પર મળી જશે ભાઈ બોલ્યા પર શું એક બાજુ આમ પાકી ગયો 5 મિનિટ થઈ ગઈ હા હવે એને આરામથી ફેલાવવો પડશે આરામથી ને ફટ દેઈને આ એમ परफेक्ट એને પાછો સીધો આમાં નાખી દેશું વળી આ બાજુ હવે 1-2 મિનિટ પકાવશું હાંડવાનો વઘાર કરી લીધો ને મહેમાન આવે મહેમાનને મળવા ગયા ત્યાં સુધી થોડા કડક થઈ ગયા નથી જલ્દી ઉથલાવા જોઈએ જો આ થઈ ગયો છે એકદમ બીજી સાઈડ પાકીને તૈયાર તો ઉતાર લેશું હવે આને સો બીજો આ ઢોંસ્ટિકમાં નાખીને બનાવ્યો વઘાર તો તમે પેલા બતાવ્યો એ પ્રમાણે જ પણ દીસે આખે આખો નહી તો ડીશમાં નાખી લે ના જોજો વાહ એક્સપર્ટ થઈ ગઈ છે દ્રષ્ટિ અને જો આ સરસ થઈ ગયો ઓલા મહેમાન ને મળવા ગયા એમ જરાક આકરો થઈ ગયો સાઈડમાં થોડુંક ઓઇલ નાખી દેશો અને આ બાજુ પણ થોડું પલટી ગયો ભેગ પેલા વડા આકરા થઈ ગયા ને એટલે પછી કીધું બીજા ધ્યાન રાખજો બરાબર વઘાર કર્યો ને મહેમાન આવ્યા તો જો અહીંયા સરસ મજાના કઈ ઉતાપો આ બાજુ આ મોટો ઉતાપો થઈ ગયો તૈયાર ઉતાપો નથી જો અહીં બે હાંડવાના થઈ ગયા તૈયાર આપણે પેલા થોડાક મહેમાન આવ્યા એટલે થોડા કડક થઈ ગયા કાળા પણ અહીં જો સરસ બની ગયો નોનસ્ટિકમાં બહુ મોટો પણ બન્યો અને સરસ બનાવી લીધો દ્રષ્ટિ બેને છે ને જોરદાર હવે આ બાજુ બેન મંડે છે રોટલી બનાવવા થઈ ગઈ મને એમ કે બસ ઓહો તૈયાર થઈ ગઈ ધપ્પી ચાલો જમવાનું કરી તૈયાર અને જમી લઈએ ચટણી સાથે સોસ સાથે જેને જેમાં ભાવે એની સાથે ચાલો મિત્રો દ્રષ્ટિ બેનનો હાંડવો ખાવાની બહુ મજા આવ્યો ઘણા દિવસ પછી નવું નવું બન્યું ને ખામણા મગ ને ખીચડી ને રોટલી ને એમ જ થતું નું સરસ મજા કરી વિડીયોનું કરું એની પણ એની સાથે તમને કહી દઉં એની કરું તો કે આપણે પહેલાં એક વાત કરી હતી કે આપણે એક એવો વિડીયો બનાવશું સવાલ તમારા ને જવાબ અમારા તો રવિવારે તમને સવાલના જવાબો આપીશ જે ગુરુવાર છે શુક્ર અને શનિ બે દિવસ કમેન્ટમાં જેટલા પણ સવાલ થાય તમને મને મારા જીવનને લઈને પરિવારને લઈને ચેનલને લઈને અન્ય કોઈ સવાલ હોય તો કમેન્ટ કરજો અને જેના જવાબ આપે વિડીયો દ્વારા આપશું બરાબર અને હજુ એક સમય નક્કી કરી લઈએ લાઈવ ક્યારે આવે અમે ત્રણે જણા હાજર હોઈએ ને ત્યારે કોઈક લાઈવનો કાર્યક્રમ કરીએ ખૂબ માંગણી ઘણી વારી ઘડી આવે છે કે લાઈવ આવો તો એ સમય તમને પછી આપીશ અત્યારે તમે કમેન્ટ કરી અને સવાલો કરજો સવાલ તમારા જવાબ અમારા બરાબર ને કરશું તો આવજો મિત્રો આજના વિડીયોનું કરી છે એન્ડિંગ કાલે મળીએ પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશોને જય શ્રી કૃષ્ણ જય જય ગરબી ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય હલવાજી હે એમ ને હલવો ખવાય છે મુંબઈનો હલવો હલવો રહી ગયો તો પછી તાવ ને બધા આવ્યા એમાં હવે તાવ નીકળી ગયા હવે ખાઈ લઈ ને હવે તે બકાડો નહીં